નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડેસર તાલુકાના બળેવિયા ગામમાં પીવાનું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાની ગ્રામજનોની ફરિયાદ ઉઠી છે. ડેસર તાલુકાના બળેવિયા ગામમાં છેલ્લા 2 મહિનાથી જળ સે નળ યોજનાનું પીવાનું પાણી દૂષિત આવે છે. પાણીની પાઇપલાઇનમાં 6 થી 7 જગ્યા ભંગાણના કારણે દૂષિત પાણી ટાંકીમાં આવે છે અને એ પાણી સમગ્ર ગામમાં આવે છે. પાણીની ટાંકીમાં ગંદકી અને પોયરા તેમજ લીલ વળેલી છે. ગ્રામજનો દ્વારા તલાટીને રજૂઆત કરવા છતાં તલાટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા અધિકારીને પણ જાણ કરવામાં આવી છે, છતાં પણ પાણી પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે દૂષિત પાણી પીવાથી સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવી ગ્રામજનોમાં ચર્ચા ઉઠી છે. હું સંજયભાઈ ગોહિલ, બળેવિયા, ભક્તાપુરા. અમારા ગામમાં જે સંપ બનાવેલ છે, જે સંપ બનાવેલ ત્યારથી આજ દિન સુધી એક પણ દિવસ સંપની અંદર સાફ સફાઈ કરવામાં આવેલ નથી. અંદર અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા પોરા અને લીલ જામેલી છે. આ બાબતે જવાબદાર અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરેલ હોય, છતાં તેઓએ કોઈ સાંભળેલ ન હોય. અને એ પાણી જે દૂષિત પાણી કહેવાય, એ દૂષિત પાણી ગામના 400 થી 500 માણસ જે પીતા હોય, એ હાલ પીને ઘણા બધા રોગોના ભોગ બનેલ છે. હાલમાં પણ ઘરે ઘરે બીમારી હોય, જે બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અમે જાણ કરી હતી. તેઓએ પણ જણાવેલ કે દૂષિત પાણી પીવાના કારણે આ રોગના ભોગ બનેલ છે. અને તેઓ એમની ફરજ પ્રમાણે જે કંઈ પાવડર નાખવાનો નાખ્યો હતો, બસ એક જ દિવસ નાખવામાં આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ પાછી હાલમાં આ જ છે, જેથી અમારું કોઈ સાંભળતું નથી. જે જવાબદાર અધિકારી જે અમારા વહીવટદાર તલાટીશ્રી છે, તેઓને પણ જાણ કરી હતી કે દૂષિત પાણી છે, પણ એમને કોઈ અમારું ધ્યાન લીધેલ ન હોય. પાઠક સાહેબને પણ ધ્યાન કરી હતી, જે કેવી પટેલ છે તેમને પણ ધ્યાન કરી હતી, જવાબદાર અધિકારી ઉદયસિંહ છે પણ તેમને પણ ધ્યાન કરી હતી. તેઓ કંઈ થઈ જશે થઈ જશે, પણ કોઈ પગલાં લીધા નથી. હાલમાં પણ અમે પાણી વગર વરખા મારીએ છીએ, દૂષિત પાણી પીતા રહ્યા છે ગામના લોકો. કેટલી જગ્યાએ તમારું લીકેજ છે? લગભગ 7 થી 8 જગ્યા પર લીકેજ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.